ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા રદ કરાયેલા બે મતના નિર્ણયને બળવંતસિંહ હાઈકોર્ટમાં પડકાર્યો છે, ત્યારે હાઈકોર્ટ અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલનો નોટિસ પાઠવી છે, તો આ મામલે વધુ સુનાવણી 21 સપ્ટેમ્બરે હાથ ધરાશે. મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં ભુવડાભાઈ ગોહિલ, રાઘવજી પટેલનો મત કોંગ્રેસના આક્ષેપ બાદ ચૂંટણી પંચ રદ કર્યો હતો, જે બાદ બળવંતસિંહ રાજપૂત આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તો જણાવી દઈએ કે જે રીતે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હતું, જેના કારણે ચૂંટણી પંચ દ્વારા તે બે મત રદ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત દ્વારા હાઈકોર્ટમાં આ મામલાને પડકારવામાં આવ્યો હતો. તો આ અંગે જ વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે. તો મેહુલ, જે રીતે બળવંતસિંહ રાજપૂત દ્વારા હાઈકોર્ટમાં આ કેસને પડકારવામાં આવ્યો છે, હાઈકોર્ટ દ્વારા તેઓને સમન્સ આપવામાં આવ્યા છે, તો હાઈકોર્ટ આ અંગે શું વધુ પગલાં લઈ શકે છે? જે પ્રમાણે રાજ્યસભાના ઇલેક્શન ની અંદર 3+1 ઉમેદવાર જે કોંગ્રેસ ના અહેમદ પટેલ તેમજ ભાજપના જે 3 જે ઉમેદવારો હતા તેને લઈને જે આક્ષેપ ના પ્રતિ આક્ષેપ ની વચ્ચે જે પ્રમાણે બે જે કોંગ્રેસના જે ધારાસભ્ય વોટિંગ કરેલો એને પડકારવામાં આવ્યો હતો, સાથે સાથે જે પ્રમાણે અહેમદ પટેલ ની જીત થઈ હતી તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક બળવંતસિંહ છે તેના દ્વારા હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. અરજી ની અંદર જે મત ની જે વાત છે, બે મત જે કેન્સલ થયા છે તેને લઈને પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે અરજી કરવામાં આવેલી તેને લઈને આજે હાઈકોર્ટ દ્વારા તારીખ આપવામાં આવી છે. 21 સપ્ટેમ્બર ના દિવસે આ જે કેસ છે તેની વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે. પરંતુ હાલ અત્યારે જે વાત કરવામાં, અમિત શાહ, બળવંતસિંહ તેમજ સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલ 4 ઉમેદવારો માંથી જે 3 ઉમેદવારો છે તેને હાઈકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. 21 તારીખે વધુ આ અંગેની માહિતી મળશે. જી જી, બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર.